लीलीमोरा नजीक धकवाड़ा गाम खाते भगवान जी कालिदास एंड धकवाड़ा वेलफेर ट्रस्ट द्वारा जिला आरोग्य केन्द्र सहयोग थी समग्र तालुकाना प्रथम एवा कोरोना दर्दियों की सारवार माटे शुरू करवामां आवेला कोविड सेंटर में सेवा आपता तबीबी स्टाफ ने परत खेंची लेवाना आरोग्य विभाग पत्र थी आ कोविड सेंटर बंद करवानी स्थिति उभी थई छे। लीलीमोरा नजीक धकवाड़ा गाम में सामाजिक संस्था द्वारा जिला आरोग्य विभाग सहयोग थी कोविड सेंटर शुरू करवामां आव्युं हतुं जेमा कोरोना दर्दियोनी सारवार उपरांत वेक्सिनेशन की कामगीरी पण चालती हती। जो कि नवसारी जिला पंचायत द्वारा कोविड सेंटर में सेवा आपता डॉक्टर नर्स सहित स्टाफ ने त्रण दिवस परत खेंची लेवानो पत्र आपता आ कोविड सेंटर बंद करवानी स्थिति उभी थई छे। जो कि ग्रामजनों आ कोविड सेंटर शुरू करवामां आवे तेवी मांगणी करी रह्या छे। મારું નામ નરેશભાઈ પટેલ, હું આ ધકવાડા સરપંચ અને ગામના આગેવાન તરીકે અત્યારે છું। અમે આ ભગવાનજી કાળીદાસ ટ્રસ્ટ તરફથી એક દવાખાનામાં 19 બેડની ઓક્સિજન સાથેની સુવિધા પૂરી પાડેલ છે, પરંતુ અત્યારે અધિકારીઓ અને સરકારના એમાં જે આ સુવિધા ઊભી કરેલી એમાં અમને અડચણરૂપ થઈ રહ્યું છે। સરકારે અમને લેટર મોકલી આપ્યો છે અધિકારીઓ કે ભાઈ આ હોસ્પિટલમાં હવે અમે સ્ટાફ આપવાના નથી, તો અહીંયા દર્દીઓ સારા થઈને અત્યારે આજે 4 દર્દીઓને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છે અને આવતીકાલે પણ ડિસ્ચાર્જ કરશું। અચ્છા, અને આવા સંજોગોમાં દર્દીઓ સારા થઈને જાય છે તો સરકારે ચોક્કસ આના પર ધ્યાન આપવું જોઈએ અને અમને સ્ટાફ આપે અને હોસ્પિટલ ચલાવવાની સગવડ કરી આપે તો સારું, બાકીની સગવડ સુવિધા અમે પ્રોવાઈડ કરશું એ લોકોને। અચ્છા, શું કહે છે તંત્રએ, શું કહેવું છે, સરકારનું શું કહેવું છે કે કેમ સ્ટાફ લઈ રહી છે ફરી? સરકાર એવું કહેવા માગે છે કે અમારા પાસે સ્ટાફ ઓછો છે અને અમારે સ્ટાફની જરૂર છે અને સ્ટાફ ઉઠાવી લેવાના છે, એવી રીતે અમને નોટિસ મોકલાવી છે। અચ્છા, હાલમાં કેટલા પેશન્ટ્સ અને કેટલી કેપેસિટી છે આપણે? અત્યારે 19 બેડ છે, એમાં 2ને અમે ગઈકાલે અમારા પર વેન્ટિલેટરની સુવિધા નથી એટલે આગળ મોકલાવ્યા છે। 17 પેશન્ટમાંથી આજે 4ને અમે ડિસ્ચાર્જ કરી દીધા છે। શું માંગ છે આપની સરકારને લઈને? સરકાર અમને અહીંયા સ્ટાફ આપે અને સુવિધા પૂરી પાડે। તો હાલમાં પેશન્ટનો અવરજવર ચાલુ છે? હજી પેશન્ટ આવે છે? પેશન્ટ આવે છે, અહીંયા પેશન્ટ આવે છે, પણ સરકારે લેટર લખ્યા પછી જે અહીંયા સ્ટાફ મોકલ્યો છે એને અંદર લેવાની ના પાડી દીધી છે। શું નામ છે આપનું? મારું નામ નિકિતાબેન છે અને મારું અહીંયા હું ધકવાડા મારા મમ્મીને એડમિટ કરેલ છે। મારી મમ્મીનું નામ છે દમયંતીબેન વિજયભાઈ પટેલ, અમે અમલસાના રહેવાસી છે અને મારા મમ્મીને તાત્કાલિક મંગળવારે રાત્રે ઓક્સિજનની જરૂર હતી। અમે નવસારીમાં બધી જ હોસ્પિટલમાં ફર્યા પણ મારી મમ્મીને કશે પણ જગ્યા અવેલેબલ હતી જ નહીં એમ, અને અમે છેલ્લે રાત્રે અમે અહીંયા જગ્યા મળી એમ, અને મમ્મીને રાત્રે અહીંયા એડમિટ કર્યા અને ઓક્સિજન મળ્યો પૂરતો, અને 2 દિવસ ઓક્સિજન પર રહ્યા અને શુક્રવારે ઓક્સિજન બંધ કર્યો, અને 2 દિવસથી ઓક્સિજન વગર અહીંયા સેવા અહીંયા છે અને સારું છે એમ, અને આજે છે ને તે ઓક્સિજન વગર બંધ થઈને અમે ઘરે રજા આપી છે અને અમે ઘરે જઈએ છીએ। અહીંયા મારા પપ્પાને ઓલરેડી અશ્વિન હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા, ત્યાં અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં અમારું બિલ પણ ખાસું આવ્યું છે અને અહીંયા અમને ફ્રી ઓફ ચાર્જ મળ્યો છે। સેવા સારી મળી છે, બધા તરફથી રિસ્પોન્સ બી સારો મળ્યો છે, અને કશે બી બધી પ્રાઇવેટ હોસ્પિટલમાં જગ્યા ન મળવા છતાં અમને અહીંયા જગ્યા મળી છે આજે, અને તે બદલ મેં થેન્ક યુ ઓલ ગામ અને ઓલ મારા ટ્રસ્ટી જે પણ હશે મારા તરફથી, મારા ફેમિલી તરફથી, મારા ભાઈ મધર બધા તરફથી હું ઓલને થેન્ક યુ કહું છું, અને મને ખૂબ જ સહકાર મળ્યો છે બધા જ તરફથી અહીંયાથી, કોઈએ મને રિસ્પોન્સ ખરાબ આપ્યો એવું બન્યું જ નથી અહીંયા, અને ઓક્સિજનની બી સેવા બરાબર જ છે અને ટાઈમ ટુ ટાઈમ બધા જ ઓક્સિજનની સેવા બી મળી શકે છે, સ્ટાફ તરફથી બી સેવા મળી શકે છે, રિસ્પોન્સ બી સારો છે અહીંયા, અને બધી જ બરાબર છે, તે બદલ ખૂબ ખૂબ આભાર। સરકાર બંધ કરી રહી છે વાત મળી છે કે આ સેન્ટરને સરકાર બંધ કરી રહી છે, આપનું શું કહેવું છે? સરકારે હું એવું કહેવા માંગુ છું કે પરમિશન આપવી જોઈએ, કેમ કે અમારા જેવા ગરીબ માટે છે ને તે કોઈ સહારો નથી, કોઈનો પણ નથી, છેવટે અમને આ જગ્યા મળી છે તે બદલ હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે રહેવા એટલે અહીંયા પરમિશન આપે, મારા તરફથી હું સરકારને રિક્વેસ્ટ કરું કે તમે અહીંયા રિક્વેસ્ટ કે આપે અને પેશન્ટને સારવાર મળે છે, એકવાર અહીંયા આવીને જોઈ કે અહીંયા સારું છે અને તમે જુઓ પેશન્ટને કેટલા પેશન્ટને અહીંયા
ઇમરજન્સીમાં જગ્યા મળી છે અને કેટલા પેશન્ટ આજે સારા થઈને ઘરે જવાના છે.